50 सेंटीमीटर मीटर में भाग्या शू एटले 0.5 मीटर बन्ने गोला ऊपर QA 6.5 × 10⁻⁷ અને QB બરાબર 6.5 × 10⁻⁷ છે એટલે QA ઇઝ ઇક્વલ ટુ શું છે QB છે બરાબર QA અને QB ની કિંમત સરખી છે એટલે બંને ગોળાઓ એકબીજા ઉપર Q બળ લગાડશે F વડે એ ઉપર લાગતું બળ F BA અને F AB બંને अपाकर्षी प्रकार ना थशे तो आपणे ई कहेवानुं छे के बन्ने गोळाओ ज्यारे 50 सेंटीमीटर ना अंतरे रहेला होय छे त्यारे तेमना वच्चे लागतुं आकर्षी ने अपाकर्षी क्यू बळ अपाकर्षी बळ अपाकर्षी बळ केटलुं हशे ई शोधवानुं बन्ने गोळाओ पर विद्युत भार समान छे के अपाकर्षी बळ लागे ने तो कूलम्बना नियम परथी कूलम्बना नियम परथी शू छे एफ इज इक्वल टू के क्यू वन क्यू टू अपॉन आर स्क्वेर क्यू वन क्यू टू नी जगह क्यू ए अने क्यू बी तमने खबर छे क्यू ए बराबर क्यू बी थाय बराबर इज इक्वल टू क्यू तो अहीं के क्यू एन क्यू बी बराबर क्यू मूकू तो क्यू इंटू क्यू अपॉन आर स्क्वेर एटले के क्यू स्क्वेर अपॉन आर स्क्वेर बन्ने ऊपर समान ज विद्युत भार छे हवे किंमत मूकीश 9 × 10⁹ क्यू बराबर 6.5 × 10⁻⁷ अने आर एटले केटलुं थशे 0.5² आनु सादु रूप आपो एटले तमारे जवाब आवशे 1.521 × 10⁻²⁰ न्यूटन કુલમના નિયમ ઉપરથી જ છે બંને ગોળા ઉપર વિદ્યુત ભાર સમાન છે એટલે ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ તો કુલમના નિયમ ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર ની જગ્યાએ કે ક્યુ એ ક્યુ બી અપોન આર સ્ક્વેર ક્યુ એ ક્યુ બી ની કિંમત સરખી જ છે ક્યુ જેટલી તો ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર આ સૂત્ર ઉપરથી મેં એફ ની કિંમત મેળવી દીધી હવે બીજા મુદ્દાની અંદર એમ તમને કીધું છે કે દરેક ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે બરાબર તો પહેલા કેટલું બળ લાગતું હતું તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર હવે વિદ્યુત ભારને બીજા કિસ્સામાં વિદ્યુત ભારને બમણો કરતા એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટુ ક્યુ અને અંતર કેટલું અડધું કરવામાં આવે એટલે આર ડેસ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ લેતા આ સૂત્રમાં એફ ઇઝ ઇક્વલ ટુ કે ટુ ક્યુ નો સ્ક્વેર છેદમાં અંતર કેટલું કીધું છે આર ડેસ તો કે આર બાય ટુ નો સ્ક્વેર તો ફોર કે ક્યુ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર બાય ફોર છેદ નો છેદ અંશમાં એટલે 16 kq² અપોન આર સ્ક્વેર ત્યારે લાગતું અપાકર્ષી બળ ધારો કે એફ ડેસ હોય તો કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બરાબર તો શું છે એફ એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ 16 તો એફ ની કિંમત અહીંયા મેં મેળવેલી છે કેટલી છે 16 × 1.521 × 10⁻²⁰ આનું સાદું રૂપ આપો એટલે 0.24 ન્યૂટન મળે એફ ડેસ તો અંતર બમણો વિદ્યુત ભાર બમણો કરતા અંતર અડધું લેતા બીજા કિસ્સામાં બરોબર બળ છે એ પહેલાના બળ કરતા 16 ગણું થાય એમસીક્યુમાં પણ પૂછાઈ શકે અંતર વિદ્યુત ભારને
બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો લાગતું બળ પહેલાના બળ કરતા કેટલું થશે તો 16 ગણું થશે નેટની કિંમત આપણે અહીંયા મેળવી લે છે કુલમના નિયમ ઉપરથી એને 16 ગણું કરના પડે એટલે એફડેશ નો જવાબ મળી જાય અહીંયા આ દાખલો પૂરો થાય છે ત્યારબાદ 1.13 ની અંદર ઉપરોક્ત દાખલામાં બંને ગોળાઓ છે એના અનુસંધાનમાં જ છે બંને ગોળાઓ A અને B આવી રીતના A અને B ગોળાઓ બંને ઉપર QA અને QB બે એક હરકત છે 6.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત 6.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત બંને વચ્ચેનું અંતર R બરાબર 0.5 મીટર સેન્ટીમીટરમાં 50 સેન્ટીમીટર આપેલું છે તો કુલમ્બના નિયમ પરથી બરાબર કુલમ્બના નિયમ પરથી તેના ઉપર લાગતું બળ F બરાબર KQ²R² થાય આ દાખલામાં જોઈ ગયા KQ²R² હવે તેના સંપર્કમાં ત્રીજો ગોળો C લાવતા C પહેલા એના સંપર્કમાં લાવવાનો છે અને પછી B ના સંપર્કમાં લાવવાનો છે તો પેલા A અને C ને સંપર્કમાં લાવતા બંને પર રહેલો વિદ્યુત ભાર તમને ખબર છે આપણે પ્રેરણમાં જોઈ ગયા પ્રેરણની ઘટનામાં બંને ગોળાઓ ઉપર વિદ્યુત ભાર અડધો અડધો થાય એટલે બંને ગોળાઓ એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડી એકબીજાથી દૂર જાય બરોબર તો શરૂઆતમાં A ને C ના સંપર્કમાં લાવું એટલે બંને ઉપર વિદ્યુત ભાર પહેલા કરતા કેવો થઈ જશે અડધો બરોબર તો બંને A અને C ને સંપર્કમાં લાવતા બંને ઉપર રહેલો વિદ્યુત ભાર QA ડેશ બરાબર QC ડેશ આનો શું થઈ જશે QA નો અડધો એટલે 6.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત એનો અડધો એટલે આવશે જવાબ 3.25 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત બરાબર 6.25 ગુણ્યા 3.25 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત કુલમ હવે આ સી ગોળાને બી ના સંપર્કમાં લાવતા પેલા બંને ઉપર અહીંયા ક્યુ એ ક્યુ સી વિદ્યુત ભાર હતો પ્રેરણ થયું એટલે બંને ગોળા ઉપર વિદ્યુત ભાર અડધો અડધો વેચી જાય ને ક્યુ એ નો વેગ ઉપર શું થઈ ગયો અડધો હવે ક્યુ સી એટલે સી ગોળાને સી અને બી ને એકબીજાને પેલા પ્રશ્ન પૂછો તેમના ઉપર બી અને સી ને એકબીજાના સંપર્કમાં લાવતા બરોબર ત્યારે તેના ઉપર રહેલો વિદ્યુત ભાર હવે ક્યુસી ઉપર ક્યુસી ડેશ હતો બી અને સી ને સંપર્કમાં લાવો ત્યારે ક્યુસી ડેશ અને આના ઉપર રહેલો વિદ્યુત ભાર ક્યુબી બંને શું થઈ જશે અડધા એટલે આ બંને ઉપર રહેલો વિદ્યુત ભાર આ બે વિદ્યુત ભારના સરેરાશ જેટલો હશે સી અને બી ગોળાને એકબીજાના સંપર્કમાં લાવતા બંને પર રહેલ વિદ્યુત ભાર શું થશે ક્યુ સી ડેશ બાય ટુ વત્તા ક્યુ બી બાય ટુ લસા કોમન લઈ લો ક્યુ સી ડેશ વત્તા ક્યુ બી છેદમાં બી બે થયું તો ક્યુસી ડેશ ની કિંમત અહીંયા તમને ખબર છે કેટલી છે તો કે 3.25 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત વત્તા ક્યુબી ડેશ ની કિંમત તમને ખબર છે 6.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત છેદમાં 2 આનું સાદુ રૂપ આપું બરોબર એટલે આ બંનેનો સરેરાશ વિદ્યુત ભાર બરોબર બંને ઉપર રહેલો સરળ ક્યુ બી અને સી ના સંપર્કમાં રહેતા રહેલો વિદ્યુત ભાર બરાબર ક્યુ બી ડેશ તો બી ગોળા ઉપર રહેલો વિદ્યુત ભાર ક્યુ બી ડેશ બી અને સી ના સંપર્કમાં લાવો એટલે શું થશે તો કે 4.85 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત કુલમ હવે આપણને પૂછ્યું છે કે સી ગોળાને બંનેના સંપર્કમાં લાવી તો લાગતું નવું અપાકર્ષી બળ
અપાકર્ષી બળનું સૂત્ર શું થશે? F is equal to કુલંબના નિયમ પરથી F is equal to K Q A dash Q B dash upon R square. K K એટલે કેટલું થશે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q A dash A dash એટલે 3.25 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. Q B dash 4.85 गुणिया 10 की माइनस 7 घात छेद में शू थे आर स्क्वेर. आर के 0.5 नो वर्ग आदु रूप आप 5.3 गुणिया 10 की माइनस 2 घात न्यूटन मे. आ नव अपाकर्षी बल जो પ્રેરણ ની ઘટના નો ઉપયોગ કરવાનો છે. પેલા એ અને સી ને સંપર્કમાં લાવો તો એ સી તો વિદ્યુતભાર રહિત છે તો બંને ઉપર વિદ્યુતભાર છે. ક્યુ એ કરતા બે માં ક્યુ એ બાય ટુ નાના ઉપર અડધો અડધો વેચાઈ જાય. હવે સી અને બી ને સંપર્કમાં લાવો. સી અને બી ને સંપર્કમાં લાવતા બી ઉપર રહેલો વિદ્યુતભાર આના ઉપર અડધો વિદ્યુતભાર થશે અને આના ઉપર શું થશે? એટલે ક્યુ સી ડેશ બાય ટુ અને ક્યુ બી બાય ટુ બંને નો શું થશે? સરવાળો. બે નો લસા બે કોમન લીધો અને સાદુ રૂપ આપ્યું ક્યુ બી ડેશ શોધી નાખ્યું. પછી હવે લાગતું નવું અપાકર્ષી બળ F બરાબર K QA ડેશ QB ડેશ અપોન R સ્ક્વેર મુજબ સૂત્રમાં કિંમત મૂકી એટલે જવાબ આવી ગયો. તો હવે પછી આપણે એના પછીનો દાખલો 1.14 અને 1.15 જોશું. તો ઉદાહરણ 1.14 ની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુત ભારોનો ગતિપથ દર્શાવેલો છે. આ ત્રણેય વિદ્યુત ભારો આ બે વિદ્યુત ભારી પ્લેટ છે એની અસર હેઠળ એક અને બે વિદ્યુત ભારો ધન પ્લેટ તરફ આકર્ષાય છે. બરાબર. કોઈ પણ વિદ્યુત ભાર ધન પ્લેટ તરફ ક્યારે આકર્ષાય? ઋણ વિદ્યુત ભારિત હોય. તો એક અને બે છે એ શું છે? ધન પ્લેટ તરફ આકર્ષાતા હોવાથી તે ઋણ વિદ્યુત ભારિત છે. જયારે ત્રણ છે એ આ ધન પ્લેટ થી અપાકર્ષણ થી દૂર થાય. એનો મતલબ શું છે? ત્રણ નો વિદ્યુત ભાર ધન પ્લેટ ઉપર રહેલા વિદ્યુત ભાર જેટલો જ હશે ને, એટલે કે ત્રણ વિદ્યુત ભાર હશે. એટલે ત્રણ નંબર નો વિદ્યુત ભાર આનાથી અપાકર્ષણ અનુભવતો હોવાથી અને ઋણ પ્લેટ તરફ આકર્ષાતો હોવાથી તે ધન વિદ્યુત ભાર હશે. આ વિદ્યુત ભાર ત્રણ નંબર નો વિદ્યુત ભાર છે એ આ વિદ્યુત ક્ષેત્ર ની અસર હેઠળ નીચેની તરફ ગતિ કરે અને એક બે દરિયા ઈ ધન પ્લેટ તરફ એટલે કે ઉપરની તરફ ગતિ કરે. જયારે કોઈ પણ પદાર્થ નીચે કે ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારે તે મુક્ત પતન કરે છે એમ કહેવાય. આ ત્રણેય વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ની અસર હેઠળ શું કરે છે? મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ત્રણ માંથી સૌથી વધુ વિચલન કોનું હશે? વિચલન નો આધાર તેમાં રહેલા આ ત્રણેય નો વિદ્યુત ભાર અને દળના ગુણોત્તર ઉપર આધાર રાખશે. જેનો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મોટો તેનું વિચલન વધારે. બરોબર. એ આપણે જોશું. તો બંને વિદ્યુત ભારો જયારે આ મુક્ત પતન કરતા હોય વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્ર ની અસર હેઠળ ગતિ કરે ત્યારે તેના ઉપર લાગતું વિદ્યુત બળ F બરાબર QE થાય અને મુક્ત પતન ના કિસ્સામાં તેના ઉપર લાગતું બળ F બરાબર MA થાય. તો એ ને હું સૂત્ર નો કરતા બનાવી લઉં. A is equal to F ના છેદ માં M અને F બરાબર મારે શું લેવાનું છે? QE છેદ માં M થયું. F બરાબર શું થયું? QE ના છેદ માં M થયું. તો હવે આ બંને વિદ્યુત ભારો છે બરોબર ઈ ઉપર ત્રણ નંબર નો વિદ્યુત ભાર લ્યો ઈ ઉપર થી નીચે મુક્ત પતન કરવા માટે લાગતો સમય ધારો કે T હોય. ઉપરથી નીચે મુક્ત પતન કરવા માટે લાગતો સમય ધારો કે અહીંયા T હોય તો તમને ખબર છે T બરાબર શું થાય? અંતર x છેદમાં એનો વેગ v બરાબર. સૂત્ર છે ને વેગ v બરાબર x ના છેદમાં T. તો સમયને સૂત્ર નો કરતા બનાવ્યો x ના છેદમાં v. તો એ સૂત્ર આ થશે x ના છેદમાં v. તો આટલો સમય હોય તો બંને આ વિદ્યુત ભારો યા ત્રણેય વિદ્યુત ભારો એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરે તો એના ઉપરથી નીચે પડે ત્યારે એને અહીંથી અહીંયા નીચે કેટલું અંતર ધારો કે y જેટલું અંતર થાય હોય બરાબર. તો અંતર y બરાબર એક દૂતીયાંશ એપી સ્ક્વેર અંતરનું સૂત્ર છે ને મુક્ત પતન કરતા પદાર્થ માટે બરાબર. તો એક દૂતીયાંશ એની જગ્યાએ હું શું લઈશ? ક્યુ ઈ અપોન એમ ટી ની જગ્યાએ આર યુ એફ સ્ક્વેર છેદમાં વી સ્ક્વેર. તો જો
आप x से प्लेट नो जाडाई दर्शाव जो आ x से शू दर्शा प्लेट नी ये अचल पद से एनो वेग मुक्त पतन करता पदार्थ नियमित व्यक्ति वेग ही अचर से विद्युत क्षेत्र नु मूल्य निश्चित हो एक द्वितीयांश अचरण से तो आना ऊपर थी शू कही सकते y चले छे q ना छेद मा m तो जे सौथी वधु अंतर कापतो होय एना माटे q / m नो गुणोत्तर मोटो थाय तो अहीं 3 नंबर नो कोण छे आ बे तो अहीं नजीक ज छे 3 नंबर नो कोण छे ई ऊपर थी नीचे एनु जे विचलन छे बराबर आ अंतर y आ y छे बराबर e सौथी वधु होवाथी तेना माटे q / m नो गुणोत्तर शू छे मोटो छे आपणे ई प्रश्न पूछ्यो q / m नो गुणोत्तर कोनो वधारे छे तो अहीं आपणे लखशु जेनु विचलन वधारे तेनो q / m नो गुणोत्तर वधु विद्युत भार 3 नो 3 नु विचलन विचलन એટલે y કાપેલ અંતર વધુ હોવાથી તેનો q / m નો ગુણોત્તર મોટો થશે આ જવાબ તેના માટે q / m નો ગુણોત્તર શું થશે મોટો થશે ફરી એકવાર આપણે નજર ફેરવી લઈ અહીંયા આકૃતિમાં 3 વિદ્યુત ભારો છે 1 અને 2 વિદ્યુત ભાર અહીંયા ધન પ્લેટ તરફ આકર્ષાય છે એટલે ઈ ઋણ વિદ્યુત ભાર હશે અને 3 નંબરનો વિદ્યુત ભાર ધન પ્લેટ થી આમ દૂર જાય છે ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ વિચલન અનુભવે છે એટલે ઋણ તરફ જાય છે એટલે ઈ ધન વિદ્યુત ભાર હશે બંને આ બે ત્રણેય વિદ્યુત ભારો બે છે ઈ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે એક થી આમ અધો દિશામાં ગતિ કરે છે જ્યારે કોઈ પણ પદાર્થ અધો દિશામાં ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ છે શું કરે છે એમ કહેવાય મુક્ત પતન કરે છે તેમ કહેવાય ત્યારે તે પદાર્થ છે શું કરે છે એમ કહેવાય મુક્ત પતન કરે તો મુક્ત પતનના કિસ્સાની અંદર બરોબર કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે તેના ઉપર લાગતું બળ F બરાબર ma થાય પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નહીં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ બે વિદ્યુત ભાર ત્રણેય વિદ્યુત ભાર ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્રની અંદર અસર હેઠળ મુક્ત પતન કરે છે તેથી વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં તેના ઉપર લાગતું બળ F બરાબર શું થાય QE બરાબર તો આમાં આના ઉપરથી મેં એનો વિદ્યુત ભારિત કણનો પ્રવેગ શોધી નાખ્યો હવે આ વિદ્યુત ભારિત કણ છે ઈ આમ ઉર્ધ્વ દિશામાં અધો દિશામાં ગતિ કરે ત્યારે તેને કાપેલું અંતર y એને શું કહેવાય એનું વિચલન કહેવાય એને શું કહેવાય વિચલન જેનું વિચલન વધારે બરોબર એનો q / m નો ગુણોત્તર મોટો થશે એમ કેમ કહી શકાય તો પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે તેને કાપેલું અંતર y બરાબર 1/2 મુક્ત પતનમાં આપણે ગણી ગયા હતા એની જગ્યાએ આનું હું કિંમત મૂકી q e / m અને t ની જગ્યાએ x / v સમય બરાબર અંતર છેદ માં વેગ આવે કારણ કે વેગનું સૂત્ર આ છે એટલે બરાબર તો t ની કિંમત અહીંથી મેં લીધી અને a ની કિંમત મૂકી તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે આ બે x એ પ્લેટ ની જાડાઈ દર્શાવે છે જો અહીંયા પ્લેટ ની જાડાઈ x દર્શાવેલી છે e પણ એક સરખી જ છે અચળ છે અને મુક્ત પતન કરતો એ બધા નિયમિત વેગથી થી ગતિ કરતો એટલે વેગ એ અચળ છે એક દુત્યાંશ પરથી અચળ છે આના ઉપરથી શું કહી શકાય y ચલે છે q / m તો q / m કોનો મોટો થાય જેનું વિચલન વધારે હોય એનો અને કણ કણ છે એનું વિચલન વધારે હોવા જોઈએ y છે ઈ જો અહીંયા ઈ વધારે તો ઓલા બે તાર નજીક જ છે પણ કણ કણ નું વિચલન વધારે હોવાથી તેના માટે q / m નો ગુણોત્તર કેવો થશે મોટો થશે બરોબર તો હવે પછી આપણે આના પછીના દાખલાઓ 1.15 અને 1.16 જોશું તો ઉદાહરણ એક સાધ્યના 1.15 ની અંદર એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3×10³ I કેપ વિચારો I કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં છે આવી રીતના વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે તો પહેલા કિસ્સામાં YZ સમતલમાં સમાંતર જેનું સમતલ છે એટલે YZ ને સમાંતર કેવું આપણે સમતલ વિચારવાનું છે 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ સમતલ વિચારવાનું તો અહીંયા 10 સેન્ટીમીટર YZ સમતલમાં જો 10 સેન્ટીમીટર બાજુવાળું મેં ચોરસ સમતલ વિચારેલું છે બરોબર YZ સમતલ ચોરસ સમતલ વિચારતા આ સમતલમાંથી પસાર થતો ફ્લક્સ શોધવાનું
ફ્લક્સ નું સૂત્ર તમને ખબર છે ફાઇ બરાબર ઈ ડોટ એસ આવે, અધિશ ગુણાકાર કરું એટલે ઈ એસ કોસ થીટા થઈ જાય. હવે અહીંયા ઈ અને એસ આકૃતિ એ માં, આકૃતિ એ માં ઈ અને એસ બંને એક જ દિશાના સદિશ થશે હોવાથી બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થશે? ઝીરો. તો અહીંયા શું થશે? ઈએસ કોસ ઝીરો. કોસ ઝીરો એટલે તમે જાણો એક ઈ આપેલું છે. એસ એટલે શું થશે? ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું થાય? બાજુનો વર્ગ. એટલે દરેક બાજુના માપ ધારો કે એ હોય, દરેક બાજુના માપ ધારો કે અહીંયા એ આપેલા છે એ, તો ચોરસ નું ક્ષેત્રફળ શું થાય? બાજુનો વર્ગ. એક બાજુનું માપ તમને આપેલું છે 10 સેન્ટીમીટર બાજુ વાળા, 10 સેન્ટીમીટર એટલે મીટર માં કેટલું થશે? 0.1 મીટર થશે. 0.1 મીટર અને 0.1 ને શું લખાય? 10^-1 લખી શકાય મીટર. બાજુનો વર્ગ એસ બરાબર એનો વર્ગ. બાજુનો વર્ગ એટલે 10^-1 નો વર્ગ એટલે 10^-2 મીટર સ્ક્વેર. એટલે આ છે એ આ ચોરસ બાજુનું શું છે? ક્ષેત્રફળ છે. હવે ફ્લક્સ શોધવાનો. ફ્લક્સ નું સૂત્ર થાય ઈએસ ઈ ડોટ એસ. ઈએસ કોસ થીટા થાય. અહીંયા બંને વાયઝેડ સમતલ ને સમાંતર, વાયઝેડ સમતલ ને સમાંતર ક્યારે થાય? જયારે આ ચોરસ પૃષ્ઠ એક્સ અક્ષની દિશામાં હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચોરસ પૃષ્ઠ બંને એક્સ અક્ષની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર નો સદિશ અને પેલા પૃષ્ઠ ના ક્ષેત્રફળ નો સદિશ બંને એક જ દિશામાં હોવાથી થીટા કેટલો થશે? 0 થશે. અને કોસ 0 એટલે શું થશે? 1. એટલે અહીંયા ઈએસ ઈ કેટલું છે? 3×10^3 અને એસ કેટલું છે? 10^-2 ઘાતાંક નો સરવાળો એટલે 3 માંથી 2 જાય એટલે 1 3×10 એટલે 30 ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે અહીંયા આકૃતિ બીજા કિસ્સામાં બરાબર, આ બીજી આકૃતિ એ બીજો કિસ્સો છે. બીજા કિસ્સામાં એવું કીધું કે આ ચોરસ સમતલ ને એક્સસ સાથે 60° નો ખૂણો બનાવતી દિશામાં, એટલે અહીંયા ઈ અને એસ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 60° નો. તો જો મેં આકૃતિમાં દર્શાવેલું છે બરોબર, અહીં ચોરસ પૃષ્ઠ ને એક્સ અક્ષ સાથે 60° ના ખૂણે વિચારતા ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એસ સૂત્ર ઉપરથી ઈએસ કોસ થીટા. અહીંયા થીટા આપેલો છે 60, જ્યાં થીટા બરાબર 60 લેતા ઈએસ કોસ 60. તમને ખબર છે કોસ 60 એટલે 1/2 થાય ઈએસ. તો ઈ અને એસ ની વેલ્યુ અહીંયા મેળવેલી છે. કેટલી છે? 30. 1/2×30 એટલે 15×30 એટલે 15 ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. કઈ નથી, ફ્લક્સ નું સીધું સૂત્ર છે. પહેલી આકૃતિમાં વાયઝેડ અક્ષ ને સમાંતર, વાયઝેડ અક્ષ ને સમાંતર ક્યારે થાય? જયારે આ ચોરસ છે એ આ એક્સ અક્ષ ની દિશામાં હોય ત્યારે બરાબર. તો ચોરસ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં હોવાથી ચોરસ પૃષ્ઠના ક્ષેત્રફળ નો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર નો સદિશ એક જ દિશામાં થશે એટલે થીટા 0 થશે. બીજા કિસ્સામાં પૃષ્ઠ ને રકમમાં કીધું એક્સ અક્ષ લંબ, આ જે વાયઝેડ સમતલ ને લંબ એક્સ અક્ષ સાથે 60° નો ખૂણો બનાવતી દિશામાં. તો બીજામાં મેં એ રીતના લીધેલું છે એટલે અહીંયા કોસ 60 લઈ ગયો દાખલો. એના પછીનો દાખલો આના ઉપર પૃષ્ઠ ની જગ્યાએ ઘન છે બરોબર. એક આ લંબ ઘન ને 20 સેન્ટીમીટર વાળી અહીંયા બાજુનું માપ બદલી નાખ્યું હોય આ એક્સ વાય અને ઝેડ. એક ઘનને સમતલ ની અંદર મૂકતા 20 સેન્ટીમીટર અને વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરોક્ત દાખલાનું, એટલે વિદ્યુત ક્ષેત્ર તમારે ઈ બરાબર કેટલું લેવાનું? 3×10^3 આઈ કે એક્સ અક્ષ ની દિશામાં આવી જાય ન્યુટન પર કુલમ. એક્સ અક્ષ ની દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર, ઉપરોક્ત દાખલા જેટલું લેવાનું. ખાલી ઘનની બાજુનું માપ અલગ છે. તમને ખબર હોય ઘનને 6 પૃષ્ઠ હોય, અહીંથી વિદ્યુત ફ્લક્સ એ અંદરની તરફ દાખલ થશે, વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ દાખલ થશે અને ઓલી પરથી વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે આમ બહાર નીકળશે. તો અંદરની તરફ દાખલ થતું ફ્લક્સ
અને બહાર નીકળતો ફ્લક્સ ઘનની બાજુઓના માપ સરખા છે એટલે સરખું જોઈએ એટલે અંદરની તરફ દાખલ થતો ફ્લક્સ અંદર દાખલ થતો ફ્લક્સ બાય ઇન્ટરનલ અને બહારની તરફ નીકળતો ફ્લક્સ फाई एक्सटर्नल बनने के बाद ऐसे फाई इंटरनल बराबर फाई एक्सटर्नल परंतु अंदर की तरफ से डाबी बाजू थी दाखल थाई जे फ्लक्स से ही एनु मूल्य माइनस थसे अने ओली कोर जमणी बाजू थी बाहर निकले એટલે એનું મૂલ્ય अंदर की तरफ નું પૃષ્ઠીય વિદ્યુત ક્ષેત્ર ની કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી એના ફ્લક્સ નું મૂલ્ય માઇનસ થશે મોલા નું શું થશે પ્લસ થશે મૂલ્ય તો સરખા જ મળશે બરાબર તો પેલા આપણે મૂલ્ય વિચારી ફાઈ બરાબર ઈ ડોટ એસ ઈ કેટલું છે ઉપરના દાખલા કેટલું છે કે 3 ગુણ્યા 10 ની 3 ઘાત એસ કેટલું છે 0.04 મીટર સ્ક્વેર આનું સાદું રૂપ આપું એટલે 3 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા આને આમ લખી આપું 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત 0.10 થી કાપતા 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત થાય એટલે 4 તરી 12 3 માંથી 2 જાય એટલે 1 તો વધે જ ગુણ્યા 10 એટલે કેટલું રહ્યું 120 ન્યૂટન પર કુલમ એટલે ફાઈ ઇન્ટરનલ છે ડાબી બાજુએ હોવાથી માઇનસ 120 ન્યૂટન પર કુલમ થશે ડાબી બાજુએ છે ને આ પૃષ્ઠ એટલે એનું ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રની પ્રતિ સમાંતર દિશામાં આ છે ફાઈ ઇન્ટરનલ એટલે એનું મૂલ્ય માઇનસ થશે અને ફાઈ એક્સટર્નલ જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે એનું મૂલ્ય પ્લસ થશે મૂલ્ય તો બેના 120 ન્યૂટન જ થશે પણ એક માઇનસ અને ફાઈ એક્સટર્નલ એટલે બાહ્ય ફ્લક્સ બહાર નીકળતો ફ્લક્સ જમણી બાજુ હોવાથી પ્લસ 120 ન્યૂટન પર કુલમ તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ઇન્ટરનલ પ્લસ ફાઈ એક્સટર્નલ બાહ્ય અંતરના ફ્લક્સનો સરવાળો માઇનસ 120 પ્લસ 120 એટલે જવાબ શું આવશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 આમ તો આનો જવાબ દેવો હોય તો ગાઉસના નિયમ પણ પરથી ને દઈ શકાય કોઈ પણ બંધ પૃષ્ઠની અંદર રહેલો ફ્લક્સ કેવો હોય હંમેશા શૂન્ય હોય આપણે સાબિત કર્યું કારણ કે આ અંદરની તરફનું જે પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે ડાબી બાજુએ છે એટલે એમાં ફ્લક્સ માઇનસ થાય અને આ જે બહાર નીકળતું ફ્લક્સ ધરાવતું પૃષ્ઠ છે એ જમણી બાજુએ છે તો એમાં નીકળતું ફ્લક્સ કેવું થાય પ્લસ થાય અને ડાબી બાજુ એ માઇનસ થાય ફ્લક્સના બહાર ને અંદર નીકળતા ફ્લક્સના મૂલ્ય સરખા થાય ઈએસ મુજબ પણ એક પ્લસ હોય બીજું શું હોય માઇનસ બે નો સરવાળો કરો એટલે 0 આવે અને ગાઉસના નિયમ ઉપર થી પણ કહી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠની અંદર રહેલું ફ્લક્સ કેવું હોય શૂન્ય હોય તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળી બરોબર ત્યારે આપણે આગળના દાખલાઓ જોશું ત્યાં સુધી વિડીયો લેક્ચરને ફોલો કરતા રહો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને ઘરે રહો સુરક્ષિત રહો અને પોતાનું પોતાના પરિવારનું ધ્યાન રાખો હસ્તુ